भेतं शरणं आगतं ओ ओ ओ મને સામેલ કર્યો એ બદલ અજયસિંહભાઈ, તારકભાઈ, ભૂષણભાઈ સૌનો ખૂબ આભાર માનું છું. આ શબ્દ યાત્રામાં મને આમંત્રિત કર્યો એટલે કવિનો શબ્દ સંગીતના માધ્યમથી પણ ભાવક સુધી પહોંચે છે એવી મારી શ્રદ્ધાને આનાથી સમર્થન મળ્યું છે. ખૂબ આભાર માનું છું આ માટે. ભૂષણભાઈએ જે વાત ના કહી ને જે અગત્યની છે કદાચ, કે વ્યવસાય હું વકીલ છું. શેમુભાઈ દિવેટિયા પણ મૂર્ધન્ય સરકાર કાયમ મારી ઓળખાણ આપતી વખતે કે અમર વકીલ હોવા છતાં ગાવા જેવું સારું કામ કરે છે. પણ કવિવર ટાગોરની પંક્તિઓ છે કે ગોડ રિસ્પેક્ટ્સ મી વેન આઈ વર્ક but he loves me when I sing. ભગત સાહેબ ને યાદ કરીએ, જાદુ એવો જાય જડી કે ચાહી શકું બે ચાર ઘડી ને ગાઈ શકું બે ચાર કડી, તો ગીત પ્રેમનું આ પૃથ્વીના કર્ણપટે ધરવા આવ્યો છું. હું તો બસ ફરવા આવ્યો છું, હું ક્યાં એક એક કામ તમારું કે મારું કરવા આવ્યો છું. આમ સાંજનો કાર્યક્રમ રાખવાની વિનંતી મેં જ કરી હતી, કારણ કે આવતીકાલે ચાલુ દિવસ છે, કોર્સનો દિવસ છે. જોકે મારી સાથે મને કાયમ ઘાયલ સાહેબનું મુક્તક યાદ આવે છે. મને જ્યારે સંગીત માટે કવિનો શબ્દ ગાવા આમંત્રણ આપવામાં આવે છે ત્યારે ઘાયલ સાહેબે લખ્યું કે ઘણા એવા પણ છે કવિ બંધુ મારા, જે પુરસ્કાર આપો છતાં ના પધારે, અને એક હું છું જે કવિતાને ખાતર રજાઓ લઉં છું કપાતે પગારે. પણ એક કવિનો શબ્દ જ્યારે ગાઈએ છીએ ત્યારે જાણે કે કવિના શબ્દ પર સ્વરનો અભિષેક થઈ રહ્યો હોય એવું મને લાગે છે. તો આજે કેટલીક ઉત્તમ મને ગમતી રચનાઓ અને એક યાત્રા જેવું આપણી આપણા સાહિત્યની સંગીતસભર યાત્રા એવું કરવાની ઈચ્છા છે કવિનો છે. અને ઉમાશંકર જોશી એવી ઈચ્છા વ્યક્ત કરે છે, અમે ગીત ગગનના ગાશું, કલકલ કુજન સુણી પૂછશો તમે અરે છે આ શું, અમે ગીત ગગનના ગાશું. તો એનાથી આજે શરૂ થયું છે આપની સમક્ષ. Oh,
સૂર્ય ચંદ્ર ને દિયો હો Yeah.
જાણ્યા Oh.
Thank you.
પ્રથમ પંક્તિ એ ઢાળમાં રાખી છે, પછી આગળ ગીત પૂરું કર્યું છે. કવિ સમયથી આગળ હું લખતો હોય છે. આપણે ત્યાં 2007-08 લગભગ તારે જમીન પર એ નામની એક ફિલ્મ આવેલી, જેમાં ચિલ્ડ્રન આર સ્ટાર્સ ફ્રોમ હેવન એવો મેસેજ આ કવિએ તો વર્ષો પહેલા દીકરી માટે લખ્યું કે નભથી પધારી મારી તાર લઈ રે બોલ અંગે તે વાર ઓત પ્રોત રે અધકા અજવાળા એની આંખમાં રે બોલ. આજ કવિએ વેન ગોડ મેડ ડોટર્સ નામની એક એનોનિમસ અંગ્રેજી કવિતા છે, એનો અનુવાદ કર્યો છે. અને એટલો સુંદર અનુવાદ કે જાણે નવું આપણી ભાષાનું સર્જન લાગે એને અનુસર્જન, કે સાકરનો લઈને સ્વાદ એને દીકરીમાં તજને લવિંગ વળી ભેળવ્યા દરેક સૂરજના ધોળા ફૂલહાસને ઉલ્લાસ દીધા જોઈ કારવીને કીધું હવે કાંક ઠીક વિધાતાએ દીકરી ઘડીને પછી જોઈ જોઈ વારે વારે હસું હસું થાય એનું મુખ હૈયે એને હાશ હર માવતર કાજે ધર્યું હર્યું ભર્યું ભેત નર્યું નીતર્યું આ સુખ વિધાતાએ દીકરી ઘડીને પછી ખૂબ ખાતે કસબી હાથેથી એણે કરીશી કમાલ રૂપનો અંબાર કરું મીઠપ અપાર ભરું ખચીનો કુંડાળી કરું ખલકને ન્યાલ વિધાતાએ દીકરી ઘડી. તો મકરંદ દવેડમાં ગીત પ્રભુએ બંધાવ્યું મારું પારનું વેરો thank you.
ભૂલે જો રે લોક એના પારણા રે લો લે જો રે લોક એના પારણા રે લો પુત્રી તો આપણી પુનાઈ રે ઓસરીએ આંગણીએ ચોક પૂછતા નથી એકાંતમાં જે મારી ગઝલ ગણગણ્યા કરે
અને એક સમયે હવે એક જગ્યાએ મેં વાંચ્યું, એક વિવેચકે કહ્યું કે આજકાલ તો નળ ખોલો ને ગઝલ નીકળે છે, કેટલી બધી ગઝલ લખાય છે ત્યારે એકદમ ટંકારવી યાદ આવે છે કે એમાં ક્યાં કઈ રસકસ છે. શબ્દો ભૂખડી બારસ છે ને ગઝલ નિયોજન અપનાવો. કદમ ટંકારવી કહે છે કે ગઝલ નિયોજન, કેટલી બધી ગઝલ, ગઝલ નિયોજન અપનાવો. પ્રિય અદમજી બે બસ છે. ગાયલની ગઝલ છે, ગઝલની વ્યાખ્યા છે દરેક શેરમાં. અને એક ગમતી ગઝલ, થોડું એનું એક ગઝલના અંદાજનું સ્વરાંગન છે, એટલે થોડીક આમ એની ખરેલ પણ છે અને થોડું ધીરું છે, પણ મારું ગમતું છે. અણગમાની અતિક્રમી તે ગઝલ, અણગમાની અતિક્રમી તે ગઝલ. આંખમાં જી સ્નેહનો
સમજાવી છે
जेना खातर मारी दुनिया
વેળા કઈક મુદ્દત ને કશી માની નથી. તો કોઈ વેળા એક પળને જિંદગી Thank you.